આજે વર્લ્ડ મિલ્ક ડે ની ઉજવણીના ભાગરૂપે ઓલપાડ તાલુકાના બોલાવ અને કોબા દૂધ મંડળી ખાતે પશુ વંધ્યત્વ નિવારણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઓલપાડ તાલુકાના બોર્ડ ઓફ ડિરેક્ટર જયેશ પટેલને બોલાવ ખાતે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આજે વર્લ્ડ મિલ્ક ડે નિમિત્તે સુરત તથા તાપી જિલ્લાની અલગ અલગ 7 દૂધ મંડળી ખાતે પશુ વંધ્યત્વ નિવારણ કેમ્પનું આયોજન કરી FIP કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે જ્યારે સમગ્ર વિશ્વ વર્લ્ડ મિલ્ક ડેની ઉજવણી કરતું હોય ત્યારે ઓલપાડ તાલુકાની શ્રી બોલાવ દૂધ ઉત્પાદક સહકારી મંડળી બોલાવમાં ઓલપાડ તાલુકાના સહકારી આગેવાન અને સુમૂલ ડેરીના ઓલપાડ તાલુકાના બોર્ડ ડિરેક્ટર જયેશભાઈ એન પટેલની વિશેષ ઉપસ્થિતિમાં વર્લ્ડ મિલ્ક ડે ઉજવણી કરવામાં આવી હતી. ગામમાં દુધાળા પશુઓની સંખ્યામાં વધારો થાય તથા ખાંપણી નિયંત્રણ પ્રોગ્રામ અંતર્ગત દૂધની ગુણવત્તામાં સુધારો થાય તે હેતુથી ડિરેક્ટરે વૈજ્ઞાનિક ઢબે પશુપાલનનો વ્યવસાય કરવા તથા સુમૂલ ડેરીના મહત્વ અંગે યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું. આ સાથે સુમૂલ ડેરીના પશુ ચિકિત્સક અધિકારીની ટીમને પ્રોત્સાહિત કર્યા હતા. આજે સમગ્ર વિશ્વ દૂધ દિવસ ઉજવી રહ્યું છે. સમગ્ર વિશ્વમાં દૂધ ઉત્પાદનમાં ભારત પ્રથમ ક્રમે છે. લગભગ વિશ્વમાં જે દૂધ ઉત્પાદન થાય છે એમાં 23 લીટર 100 લીટરે ઉત્પાદન ભારતનું છે. ને ખાસ કરીને દૂધનો વ્યવસાય હવે ખેતી સાથે પૂરક નહીં પણ મુખ્ય ધંધો બનતો જાય છે. સમગ્ર ભારત દેશની વાત કરીએ તો દૂધના ધંધા થકી ખેડૂતો પશુપાલકો 8 લાખ કરોડ રૂપિયાની આમદની મેળવે છે. લગભગ ઘઉં અને ચોખાની જેટલી આમદની છે એટલી જ આમદની દૂધના ઉત્પાદનની છે. અને ખાસ કરીને ગુજરાતમાં જે અમૂલ સાથે 36 લાખ બહેનો જોડાયેલી છે દરરોજના 150 કરોડ રૂપિયા રોજગારી મેળવી રહી છે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પશુઓને રસીકરણ કરવામાં આવ્યું હતું, જેમાં સુમૂલ ડેરીના પશુ ચિકિત્સકની ટીમે ખૂબ જ સારો સહકાર આપી કામગીરી બજાવી હતી.